નમસ્તે બાળકો, હું જાનવી કાણકિયા ગણમંજરી વિદ્યાપીઠ મહુવાથી આપ સર્વનું ધોરણ બે ગણિત ગમ્મત જે પાઠ છઠ્ઠો પગની છાપ છે એમાં સ્વાગત કરું છું. અને આપણે આગલા વિડીયોમાં આપણે પ્રાણીઓના પગની છાપ વિશે શીખ્યા. હવે આ ભાગ જે બીજો છે એમાં આપણે ચોક્કસ આકારો વડે આપણે જુદા જુદા આકારો વિશે જાણકારી મેળવીશું. હવે આ ચિત્રમાં તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે અને તમન્ના છે એ ચોપડી વાંચે છે અને તેમના મમ્મી છાપો વાંચે છે અને બંને એક ટેબલ પર સામસામે બેઠા છે એવું અહીં આપણને દોરવાનું કહ્યું છે. તો તમારે આ રીતે એમના હાથમાં પુસ્તક કે ચોપડી દોરવાની છે અને બંને ની નીચે ખુરશીઓ દોરવાની છે અને વચ્ચે ટેબલ બનાવવાનું છે. હવે અહીં તમને જે ચિત્ર દેખાય છે તમારે અહીં એક લાઈન બનાવવાની છે નોટબુકમાં અને એમની નીચે જુદા જુદા આકારોથી આકાર બનાવીને આમ જાણે ટીંગાતા હોય એ રીતે તમારે આકાર બનાવીને ગોઠવવાના છે. એ તમે જોઈ શકો છો કે જુદા જુદા ઘણા બધા આકાર આપણને અહીં દેખાય છે. ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આવા આપણે કલ્પના કરવાની છે કે કઈ કઈ વસ્તુના આવા આકાર હોઈ શકે. તો અહીં જોશું કે રૂપિયાનો સિક્કો છે, બિસ્કિટ ગોળ હોય છે, ટિકિટ ચોરસ, બટન, વાટકી, ચાવી વગેરે જુદી જુદી નાની નાની વસ્તુઓ, રબર છે, બટેટા, ચમચીઓ વગેરે વસ્તુઓ ભેગી કરી અને તમે અહીં જુદા જુદા આકારો બનાવી શકો અને આ રીતે ચિત્ર દોરવાનું છે તમારે. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે મેં આ રીતે બધી જુદી જુદી વસ્તુઓ ભેગી કરી અને ગોઠવી છે. હવે એની ઉપર આપણે લાઈન દોરીને આ રીતની જુદી જુદી આકૃતિઓ બનાવીશું. તમે પણ આ રીતે તમારા ઘરમાં આવી ઘણી બધી વસ્તુઓ હોય એનું રાખી અને એની ઉપર લાઈન દોરી અને જુદા જુદા આકારો બનાવો અને જુઓ કે તમે કઈ રીતે આ રીતે વસ્તુઓ બનાવો છો. હવે અહીં ત્યાર પછીના પેજ ઉપર તમને આ રીતનો એક બોક્સ છે જેમાં જુદી જુદી વસ્તુઓના આકાર આપેલા છે. અહીં તમે જોશો કે આ છે ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને લંબગોળ. તો તમે જે જે વસ્તુઓ મેં તમને ઉપર બતાવી તમારા ઘરમાંથી જુદી જુદી વસ્તુઓ ઉપર તમે જે આકૃતિઓ દોરો એ તમને આકારમાં કેવી લાગે છે એ તમે દોરશો એટલે તમને ખ્યાલ આવશે. એ તમારે એનું અહીં નામ લખવાનું છે. જેમ કે બંગડી છે તો તમે બંગડી અહીં નામ લખો તો બંગડી ક્યાં આવશે? તો બંગડીનો આકાર હોય છે ગોળ. તો અહીં આપણે ગોળનું જે ચિત્ર છે ત્યાં બંગડી નીચે લખીશું. ત્યાર પછી છે દિવાસળીનું ખોખું, તો એ હોય છે ચોરસ. એ રીતે તમે જે જે આકારની વસ્તુઓ લઈ અને આકૃતિઓ બનાવો એનું અહીં તમારે નામ લખવાનું છે અને આ રીતે બોક્સમાં લખવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે સિક્કો લીધો તો એ ગોળ છે, બંગડી ગોળ છે. પછી બોટલનું ઢાંકણું પણ તમે લઈ શકો એ પણ ગોળ હશે. એવી રીતે દિવાસળીનું ખોખું મૂકીને તમે બનાવો તો એનો આકાર હશે ચોરસ. હવે ધજા, તમે ત્રિકોણ બનાવી અને ધજા બનાવો તો એનો આકાર હશે ત્રિકોણ. બટેટા, પછી એવો કોઈ સાબુ હોય તો એનો આકાર પણ કેવો હોય છે? લંબગોળ. પછી પાસો છે, બિસ્કિટ, ચોરસ બિસ્કિટ હોય તો એ ચોરસમાં લખવાનું છે. ફૂટપટ્ટી, રબર વગેરે વસ્તુઓનો તમે દોરી અને જોજો કે એનો આકાર કેવો બને છે. એનું નામ લખી અને જે જે બોક્સમાં એનું નામ આવે એ તમારે અહીં લખવાનું છે. હવે અહીં તરણી છે, આ છોકરીનું નામ તરણી છે. એણે અહીં જુદા જુદા આકારો વડે જુદી જુદી આકૃતિઓ બનાવી છે, તમને દેખાય છે બરાબર છે? ચોરસ, ત્રિકોણ, ગોળ અને લંબચોરસ વગેરે જુદા જુદા આકારોથી એમને અહીં જુદા જુદા ચિત્રો બનાવ્યા છે. તો હવે આપણે શું કરવાનું છે કે જે બધા ચોરસ, ત્રિકોણ અને ગોળ
અને લંબચોરસ એ બધા કેટલા આકારો છે એ ગણીને આપણે અહીં એનો જવાબ લખવાનો છે। તમને દેખાય છે કે અહીં પૂછેલું છે કે ત્રિકોણ કેટલા છે, ચોરસ કેટલા છે, લંબચોરસ કેટલા છે અને ગોળ કેટલા છે। તો એ આપણે આકૃતિમાં અહીં જે આપણને બતાવ્યું છે ચિત્રમાં એ આપણે ગણવાના છે। તો અહીં પહેલાં સૌ પ્રથમ આપણે ત્રિકોણ ગણીશું, અહીં જ્યાં જ્યાં ત્રિકોણ છે એ બધા ગણીશું, બરાબર, એ બધા ગણીને અહીં આપણે એની સંખ્યા લખવાની છે। તો ત્રિકોણ છે 30, તમે પણ ગણીને જવાબ લખજો। ત્યાર પછી ચોરસ, તો અહીં ચોરસ કેટલા છે એ આપણે ગણીને એમાં લખવાના છે। અહીં જે લાલ કલરના તમને બોક્સ દેખાય છે એ બધા ચોરસ આકાર છે। ત્યાર પછી લંબચોરસ, જેનો કલર કેવો છે, લીલો। તમે જોઈ શકશો કે ચિત્રમાં અહીં આ જે બધા છે એ લંબચોરસ છે। તો એ બધા ગણીને આપણે એની સંખ્યા અહીં લખવાની છે। તો લંબચોરસની સંખ્યા કેટલી છે, 7 છે, એ બધા તમારે ગણીને લખવાના છે। ત્યાર પછી આપણે ગોળ છે એ ગણીશું, તો અહીં ગોળ કેટલા છે એ તમે બધા ગણીને લખજો અને અહીં એનો જવાબ તમારે લખવાનો છે। તો બુકમાં તમે હોમવર્કમાં બધું કરીને મૂકો। હવે આગળના ચિત્રમાં આપણને કહ્યું છે કે તમે અહીં જે આકાર આપેલા છે, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ, એ ચારેય આકારનો ઉપયોગ કરી અને આપણે તમે મનગમતું ચિત્ર બનાવવાનું છે। તો અહીં આપણે જોશું કે મેં આ રીતે ચિત્ર બનાવ્યું છે, તમે પણ તમારા મનમાં જે રીતે આવે એ રીતે આપણે ગોળ, ચોરસ અને ત્રિકોણ આકારનો ઉપયોગ કરી અને આ રીતે જુદા જુદા ચિત્રો બનાવવાના છે। અહીંયા એન્જિનનું ચિત્ર છે, અહીંયા જોકરનું ચિત્ર બનાવ્યું છે, આ રોકેટનું ચિત્ર છે। તો તમે પણ તમારા પોતાની રીતે પણ જુદા ચિત્રો બનાવીને અહીં મૂકી શકો। તો ચોરસ, ત્રિકોણ અને ગોળ અને લંબચોરસ એ આકારનો જ આપણે ઉપયોગ કરીને ચિત્ર બનાવવાના છે। તમને દેખાય છે આ આકારનો ઉપયોગ કરીને આપણે ચિત્ર બનાવવાના છે। હવે ત્યાર પછીના ચિત્રમાં અહીં આપણે ફક્ત લંબચોરસ આ જે અહીં આપણે આકાર આપ્યો છે એનો જ ઉપયોગ કરીને આપણે ચિત્ર બનાવવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો કે મેં લંબચોરસ આકારનો ઉપયોગ કરી અને આ ચિત્ર બનાવ્યું છે। તો તમે પણ આ રીતે અથવા તો બીજી કોઈ પણ રીતે ફક્ત આવો આકારનો ઉપયોગ કરીને આપણે ચિત્ર બનાવવાનું છે, તો એ પણ તમે હોમવર્કમાં દોરીને મોકલજો। હવે અહીં તમને એક દિશાની નામની છોકરીનું ચિત્ર બતાવેલું છે અને એણે આ રીતનો જે પહેરવેશ પહેર્યો છે એની ઉપર આપણે આ જે બોક્સમાં બતાવ્યા છે આપણને એમાંથી ગળામાં પહેરવાનું અને કાનમાં પહેરવાનું બુટ્ટીઓ અને બંગડીઓનો ઉપયોગ કરીને અહીં આપણે એને એ લગાડીને ચિત્રમાં દોરવાનું છે। તો એ તમે જોઈ શકો છો કે આ રીતે તમે એના ગળામાં આ રીતની પહેલાં ડિઝાઇન આપણે દોરીશું, ત્યાર પછી એમાંથી તમે કોઈ પણ બુટ્ટી છે તમે ઉપયોગ કરી શકો અને હાથમાં આ બંગડીઓ આ અથવા આ તમારે દોરવાની છે અહીં। તો આ રીતે તમે મનગમતા અહીં તમને આભૂષણ પહેરાવીને ચિત્ર દોરી શકો। હવે આ ચિત્રમાં આપણને કહ્યું છે કે તમારે અ એટલે કે આ પહેલા ચિત્રમાં શું કરવાનું છે, આવા આકારના ચશ્મા દોરવાના છે। તો અહીં તમને દેખાય છે કે મેં આ રીતે ચશ્મા આપણે ચોરસ આકાર બનાવીને આ રીતે ચશ્મા દોર્યા છે। તો તમે એ રીતે પેન્સિલથી તમારે દોરવાના છે। ત્યાર પછી અહીં આપણે આ રીતની મૂછો બીજા ચિત્રમાં દોરવાની છે, તમને દેખાય છે કે આ રીતે જે મૂછ દોરેલી છે એ તમારે એમાં દોરીને
बनावानी छे। हवे त्यार पछी अहीं छे के आ आकारनुं आपणे मोढुं दोरवानुं छे। ત્રીજા ચિત્રમાં તો ત્રીજું ચિત્ર છે અહીં, તો અહીં તમે દેખાય છે કે આ રીતે એનું મોઢા પાસે રાઉન્ડ કરવાનું છે, એટલે કે ગોળ વર્તુળ દોરવાનું છે। હવે ત્યાર પછી છેલ્લા ચિત્રમાં શું કહ્યું છે આપણને કે આ આકારનો ચહેરો દોરવાનો છે। તો અહીં તમે જુઓ છો કે મેં આ રીતે ચહેરો દોર્યો છે, તો તમારે હોમવર્કમાં આ રીતે દોરી અને મોકલવાનું છે।